યાત્રાધામ શામળાજીમાં આજે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શામળિયાના મંગલમય દર્શનના ભક્તોની ભીડ જામી હતી. ભગવાન શામળિયાની મંગળા આરતી કરાઈ હતી. મંદિર પરિસરને અવનવા ફૂલો અને આસોપાલવથી શણગારાયું હતું. આજના દિવસે મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના પર્વને લઈ ભગવાન શામળિયાજીને સોનાના આભૂષણો સુંદર વાઘાથી શણગાર કરવામાં આવ્યો છે. શ્રાવણ વદ અષ્ટમી એટલે કે જન્માષ્ટમી, શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળાજીને આજે જન્માષ્ટમીના અનુસંધાને સવારે ભગવાનના સુંદર મજાના શણગાર અભિષેક પર્યંતની સેવા વર્તમાનમાં હાલ પૂરી થઈ રહી છે. ત્યાર પછી 9:15 વાગે ભગવાનની શણગાર આરતી, 12:15 વાગે ભગવાનની રાજભોગ આરતી, 12:30 વાગે મંદિર મંગલ થશે, 2:15 વાગે ઉઠાપણ, સાંજે 7 વાગે સંધ્યા, અને ત્યાર પછી રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણ જન્મોત્સવ, જેમાં શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના આજે કેસરી કલરના વસ્ત્ર ધારણ કરાયા છે. સંપૂર્ણપણે ભગવાનને સુવર્ણ સોનાનો શૃંગાર કરવામાં આવ્યો છે. સોનું એ પવિત્રતાનું પ્રતીક છે, માટે આજે કૃષ્ણચંદ્ર પૃથ્વી પર અવતરણ ધારણ કરવાના છે. તેના અનુસંધાને ભગવાનને સુંદર મજાના કેસરિયા વાઘા અને સોનાના શણગારથી સજ્જ કરવામાં આવ્યા છે. રાત્રે 12 વાગે ભગવાનનો જન્મોત્સવ એટલે કે ભગવાનનું 40 સ્વરૂપ એવા શાલિગ્રામ ભગવાન ઉપર ષોડશોપચાર પૂજન દ્વારા, વિવિધ દ્રવ્યો દ્વારા અને અનેક પ્રકારના વૈદિક મંત્રો દ્વારા ભગવાનનું સુંદર મજાનું ષોડશોપચાર પૂજન કરી, ભગવાનની પૂજાંગ આરતી કરી અને જન્મોત્સવની ઉજવણી કરવાની રહેશે. આજરોજ શામળાજી મંદિર ખાતે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે એવી આજે કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીના પાવન પ્રસંગે ભગવાન શામળાજી આવનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ. આજના દિવસે ભગવાનની જે સેવાના કાર્યો છે તે તો રેગ્યુલર જે રીતે થતા હોય છે તે પ્રમાણે જ મંગળા, બાળભોગ, રાજભોગ, ઉથાપન, શયનભોગ આદિ જે ભગવાનની સેવાઓ છે એમાં કંઈ વિશેષ ફેરફાર છે નહીં. માત્ર રાત્રે 12 વાગે ભગવાનનો જન્મોત્સવ કરવામાં આવશે, પણ શામળાજી યુવા મંડળ દ્વારા સુંદર મજાના કૃષ્ણ ભગવાનની પાલખી એટલે કે શોભાયાત્રાનું હમણાં 11:00-1 વાગે આયોજન થશે. 11 વાગે શોભાયાત્રા નીકળશે. ત્યાર પછી રાત્રે 8:00-1 લાલજી મહારાજનો સત્સંગનો કાર્યક્રમ મંદિરે યોજ્યો છે, જે શામળાજી વિષ્ણુ મંદિરના ચોક પરિસરમાં છે, અને રાત્રે લેઝર શો પણ રાખ્યો છે, જે સુંદર બધા આજના દિવસના કાર્યક્રમો છે. એવો સુંદર જન્માષ્ટમીનો દિવસ સર્વે ભક્તોની ભગવાન મનોકામના પૂર્ણ કરે.